ઘરે જઈ અને નોંધણી કરી અને ક્લોરીની દવા પણ આપવામાં આવી રહી છે ગઈકાલે તાવના કેસો કેસો આવ્યા હતા ચાર છે છે તે અંતર્ગત આરોગ્ય અધિકારી માહિતી આપી વીસ સુરત મહાનગરપાલિકામાં બાવીસ સાતના રોજથી કુલ ચૌદ ટીમો રોજે રોજ ફિલ્ડમાં ઉતરે છે એ ટીમો રેપિડ રિસ્પોન્સ ટીમ તરીકે ઓળખાય છે અને તેમાં બધા જ પ્રકારની મેડિકલ સારવાર આપવામાં આવે છે રોજે રોજ એમના દ્વારા અઢારસોથી વધારે લોકોને સારવાર આપવામાં આવે છે જેમાં સામાન્ય ઝાડા તાવ શરદી ખાંસી અને એ સિવાય કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તેના માટેની સ્થળ પર સારવાર આપવામાં આવે છે આજ સુધી એમાંથી કોઈને પણ રિફર કરવાની જરૂર પડેલ નથી આ મેલેરિયાના કેસીસ ત્રણથી પાંચ આવ્યા છે ડેન્ગ્યુનો એક કેસ છે અને એ સિવાય સામાન્ય ઝાડા તાવ શરદી ખાંસીના કેસીસો હાર્ડલી એકસો વીસથી એકસો પચાસ જેટલા આવ્યા છે આખા સુરત કોર્પોરેશન જી દા આ ત્રણ કેસો જે આવ્યા છે જેમાં ઝાડા ઉલટીને લીધે મૃત્યુ થયું છે એ કેસોમાં અમારી રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ત્યાં ઓછામાં ઓછા દોઢસોથી બસો ઘરોનો સર્વે કરવામાં આવેલ છે ત્યાં એ લોકોને ક્લોરીનયુક્ત પાણી પીવા માટે સલાહ આપવામાં આવેલ છે ત્યાંના એ લોકોના પીવાના પાણીમાં ક્લોરીન કઈ રીતે ચેક કરાય અને એનું ક્લોરીન ચેક કરીને જો માત્રા ઓછી હોય તો ક્લોરિન ટેબ્લેટનો ઉપયોગ સાથે સાથે હાથ ધોવાનું અને એ લોકોને કઈ રીતે રાંધેલો ખોરાક ઢાંકીને રાખવાનો અને ફળ ફળાદીઓ ચોખ્ખા પાણીથી ધોવા માટેની સલાહ આપવામાં આવે છે તે ઉપરાંત જ્યારે જ્યારે પણ આવા ઝાડા ઉલટીના કેસ થાય ત્યારે ઓઆરએસ કઈ રીતે બનાવવાનું ઓઆરએસનું વિતરણ અને પ્રચાર પત્રિકાનું વિતરણ કરવામાં આવે છે